સબસ્ક્રાઇબ કરો ગુજરાત બાયોલોજી પ્લસ ચેનલને અને મારા નવા વિડીયોની અપડેટ માટે બેલ બટન પર ક્લિક કરો જેથી સૌથી પહેલા વિડીયો જોઈ શકો. હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી પ્લસ. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આપણે જે એકમ ભણી રહ્યા હતા, એકમ 9 બાયોટેકનોલોજી, એની અંદર આપણે પહેલું ચેપ્ટર ભણી રહ્યા છે, એટલે કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ, એટલે કે બાયોટેકનોલોજી પ્રિન્સિપલ અને પ્રોસેસ, એના વિશે એક સરસ મજાના આજે આપણે નવા ટોપિકની ચર્ચા કરીએ છીએ. તો મિત્રો, આજનો જે આપણો ટોપિક છે એ જેલ ઇલેક્ટ્રોફોરેસિસના વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે. ફરીથી કહું છું, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. તો મિત્રો, આ ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમને ઘણા બધા સાધનો વિશે નવીન જાણકારી મળશે, ઘણી બધી પદ્ધતિઓ વિશે તમે આજે જાણશો. તો મિત્રો, આ વિડીયો બહુ જ મહત્ત્વપૂર્ણ છે. ઘણા મતલબ બીજા ચેપ્ટરમાં પણ, સપોઝ કે આનુવંશિકતામાં પણ, ફિંગરપ્રિન્ટિંગમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, સ્કીપ કર્યા વગર જોજો, ખૂબ જ નોલેજેબલ રહેશે આ વિડીયો અને ખૂબ જ મહત્ત્વનું જ્ઞાન મેળવશે. આ વિડીયો જોયા પછી તમે કહેશો કે ખરેખર ખૂબ જ નોલેજેબલ વિડીયો હતો. મિત્રો, તો હંમેશાની જેમ હું તમને કહીશ, મિત્રો, છેક સુધી વિડીયો જોજો, વચ્ચે વચ્ચે નોંધ કરતા રહેજો અને લખતા રહેજો, જેથી ઇન ફ્યુચર તમારે વાંચવું હોય તો કામ લાગી શકે. તો મિત્રો, આજે આપણે ફરીથી વાત કરીશું જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ અથવા જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મશીન વિશે અને થોડાક એની આજુબાજુ કેટલાક બીજા મશીનોની પદ્ધતિ વિશે પણ ચર્ચા કરીશું. તો આપણે સૌથી પહેલાં વાત કરીએ કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ આપણે અહીંયા જે બાયોટેકનોલોજીના અંદર ઉપયોગ કેમ કરીએ છીએ, એના પછી આપણે આપણા ટોપિક ઉપર જઈએ. ફરીથી કહું છું, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિની અંદર આપણે બાયોટેકનોલોજીની અંદર RDNA બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. મિત્રો, RDNA એટલે કે રિકોમ્બિનન્ટ DNA, એટલે કે પુનઃસંયોજિત DNA બનાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. પુનઃસંયોજિત DNA બનાવવું હોય તો મિત્રો, એની અંદર એક વાહક હોય છે અને વાહકની અંદર આપણી પસંદગીમાન DNA એટલે કે જનીનનો ટુકડો સમાવિષ્ટ હોય છે. તો મિત્રો, આ પસંદગીમાન જે જનીનનો ટુકડો છે એ આપણે આઇસોલેટ કરવો પડે છે. તો આઇસોલેટ એટલે કે આપણા કોષોમાંથી એ જનીનના ટુકડાને કટ કરી અને એ જનીનનો ટુકડો આપણે લેવો પડે છે. તો આ જનીનનો ટુકડો લઈશું કેવી રીતે, એટલે લેવા માટે પહેલાં મિત્રો એ જનીનના ટુકડાને ઓળખવો પડે, એને અલગ કરવું પડે, DNAને એ ટુકડાને અલગ કરવું પડે, સેપરેટ કરવું પડે, અને સેપરેટ કર્યા પછી જ અહીંયા આપણે એને પુનઃસંયોજિત DNA બનાવી શકીએ છીએ. તો સેપરેટ કરવાની પદ્ધતિ છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. તો આ જે DNAના ટુકડા છે જે આપણે આઇસોલેટ કરીશું, એને સેપરેટ કરવાની પદ્ધતિ છે. તો એના વિશે આપણે આ જાણકારી મેળવીશું, તો જ આપણે પુનઃસંયોજિત DNA બનાવી શકીશું. તો અહીંયા જેલ ઇલેક્ટ્રોફોરેસિસ જે સૌ પ્રથમ આ પદ્ધતિ છે એ ATCLS એ શોધીએ છીએ. યાદ રાખજો મિત્રો, ATCLS નામના વૈજ્ઞાનિકે શોધી હતી અને તે બે તબક્કામાં કામ કરે છે. એક પહેલું DNA ટુકડાઓનું અલગીકરણ, કે આપણે પહેલાં તો શું કરશું કે DNAને બહાર કાઢીશું અને એને આપણે આ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમની મદદથી ટુકડા કરીશું, એટલે કે ટુકડાઓનું અલગીકરણ સૌથી પહેલાં, અને પછી આઇસોઇલેક્ટ્રિક પદ્ધતિ વાપરીશું. અહીંયા ફરીથી કહું છું, આઇસોઇલેક્ટ્રિક પદ્ધતિ એટલે કે જે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મશીન છે એનો ઉપયોગ કરીશું, કેથોડ અને એનોડનો ઉપયોગ કરીશું, ઇલેક્ટ્રિક પ્રવાહ આપીશું, એના દ્વારા ટુકડાઓને અલગ કરીશું. તો આપણે ડિટેલમાં સમજીએ પદ્ધતિ, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ, તો આપણને વધારે ખ્યાલ આવશે. તો સૌથી પહેલાં તબક્કાઓની વાત કરી લઈએ, કેવી રીતે આપણે આ ટુકડાઓને અલગ કરીશું. આપણે ફરીથી કહું છું, પસંદગીમાં ટુકડો છે અથવા વેક્ટર છે એને આપણે અલગ કરવાનું છે આપણા કોષોમાંથી. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, તબક્કાઓની વાત કરીએ તો DNAનું અલગીકરણ એટલે કે DNA આઇસોલેશન, કે આપણા કોષોના અંદરથી DNA સૌથી પહેલાં બહાર કાઢવું પડશે. એટલે એના માટે આપણે ઘણી બધી પદ્ધતિ પહેલાં પણ મેં તમને કહેલી છે કે કોષ દિવાલને રિમૂવ કરવી પડશે, વિવિધ પ્રકારના ઉત્સેચકો નાખવા પડશે. દાખલા તરીકે પ્રોટીનને અલગ કરવું છે તો પ્રોટીઝ નાખવું પડશે. એવી રીતે વનસ્પતિ કોષ હોય તો સેલ્યુલોઝને અલગ કરવું, તો સેલ્યુલોઝ ઉત્સેચક નાખવું પડશે, રાઈટ. એવી રીતે અલગ અલગ પ્રકારના લાઇપિઝ, ન્યુક્લિયઝ, આ બધા અલગ અલગ પ્રકારના ઉત્સેચકો નાખીશું, જેના કારણે બીજી બધી વસ્તુઓ એ તૂટી જશે અને છેલ્લે DNA વધશે. તો મિત્રો, આ DNAનું અલગીકરણ સૌથી પહેલાં કરવું પડશે. અને આ DNAનું અલગીકરણ થયા પછી છેલ્લે આપણે શું કરીએ છીએ મિત્રો, કે ચિલ્ડ ઇથેનોલ ઉમેરીએ છીએ. કે આ સપોઝ કે અહીંયા આ એક ટેસ્ટ ટ્યુબ છે, એની અંદર DNAનું અલગીકરણ થઈ ચૂક્યું છે. તો DNAનું અલગીકરણ થયા પછી આપણે ચિલ્ડ એટલે કે ઠંડો ઇથેનોલ આપણે ઉમેરીએ છીએ. સપોઝ કે આના અંદર આપણે ઠંડો, અહીંયા DNA ફ્રેગમેન્ટ છે એની અંદર આપણે ઠંડો ઇથેનોલ ઉમેર્યો છે, ચિલ્ડ ઇથેનોલ કહીશું આપણે, ઇથેનોલ ઉમેરીશું. ત્યારે મિત્રો, ઇથેનોલ ઉમેરી અને સેન્ટ્રીફ્યુગ કરશું ત્યારે બે ભાગ જોવા મળશે તમને, કે એક નીચેનો ભાગ આવી રીતે હું અહીંયા ડ્રો કરું છું, એક નીચેનો ભાગ જોવા મળે છે
અને ઉપરનો એક બીજો ભાગ તમને જોવા મળશે ને વચ્ચે મિત્રો ડીએનએ જોવા મળશે. સપોઝ કે આ રીતે ડીએનએ છે, તમે આ ટેસ્ટ ટ્યુબની અંદર જોઈ શકો છો આ જે ભાગ છે એ ડીએનએ છે મિત્રો. તો એને આપણે એક રોડની મદદથી, એક કાચના રોડની મદદથી આને આપણે સ્પૂલ કરી શકીએ છીએ, લઈ શકીએ છીએ, જેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો. તો આ તે ડીએનએ મધ્યનો ભાગ બહાર કાઢી દીધો છે. આ બહાર કાઢવાની જે પદ્ધતિ છે એને મિત્રો સ્પૂલિંગ પદ્ધતિ દ્વારા ડીએનએ અલગ કરવું એવું કહી શકીએ કે આ ટેસ્ટ ટ્યુબ નાની છે એમાંથી આપણે સ્પૂલિંગ પદ્ધતિ દ્વારા આપણે આ જે ડીએનએ છે એને આપણે અલગ કરી છે. અને પછી મિત્રો એ ટેસ્ટ ટ્યુબ, મતલબ આ ડીએનએ જે છે એને ડીએનએને આપણે એક નાની માઇક્રોટ્યુબમાં લઈ અને એની ઉપર મિત્રો રેસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ઉપયોગથી ટુકડા કરી દઈશું. એટલે કે ડીએનએના ફ્રેગમેન્ટ થઈ જશે, આ રીતે ટુકડા કરશું એટલે આ જે માઇક્રોટ્યુબ્યુલ્સ છે એની અંદર ડીએનએના ટુકડા થઈ જશે મિત્રો. તો આ પહેલો તબક્કો છે આપણે ઇલેક્ટ્રોફોરેસિસ મશીનનો ઉપયોગ કરવો અથવા ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલાં ફરીથી કહી દઉં, ડીએનએનું અલગીકરણ કરવું પડશે, કોષોમાંથી ડીએનએ બહાર કાઢવું પડશે. બહાર કાઢ્યા પછી આ ડીએનએને એની અલગ પદ્ધતિ આવે છે મિત્રો, તે જે આપણી ચોપડીમાં પહેલાં બાયોટેકનોલોજીની મતલબ પદ્ધતિમાં આવે છે કે આપણે અલગ અલગ પ્રકારના ઉત્સેચકો ઉમેરણ કરીશું, પાછળ પણ જ્યારે કંઈક ભણીશું ત્યારે આવશે તો અલગ અલગ ઉત્સેચકો નાખીશું, અલગ અલગ વસ્તુઓ દૂર કરીશું, છેલ્લે ડીએનએ આપણને મળશે. એના પછી મિત્રો ડીએનએને સ્પૂલિંગ પદ્ધતિ ઇથેનોલ ઉમેરીને સ્પૂલિંગ પદ્ધતિ દ્વારા ડીએનએ અલગ કરીશું અને એને માઇક્રોટ્યુબ્યુલમાં રહીશ અને રેસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરી અને એના ટુકડા કરીશું એટલે ડીએનએના ટુકડા થઈ જશે. આ રીતે માઇક્રોટ્યુબ્યુલ્સ અંદર હવે ડીએનએના ટુકડા છે. તો આ થઈ ગયા પછી મિત્રો આપણે જેલ પ્રિપેર કરીશું. હવે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મશીનનો ઉપયોગ કરીશું તો એટલે એના પહેલાં સૌથી પહેલાં જેલ પ્રિપેર કરવી પડશે, જેલ બનાવવી પડશે. તો એના પહેલાં શું કરીશું મિત્રો, તો અહીંયા તમે પહેલાં સ્ટેપમાં જોઈ શકો છો કે મેં કોમર્શિયલ જે આ જેલ છે, મતલબ કે બફર છે અને બફરની અને સાથે સાથે આપણે જેલ પાવડર લઈશું. એ જેલ પાવડર અને આ જે ડિસ્ટિલ વોટર છે, અહીંયા જેલ લખીશું આપણે જેલ અને આ ડિસ્ટિલ વોટર છે, આ ડિસ્ટિલ વોટરને બંનેને મિક્સ કરીશું અને પછી આપણે મિત્રો શું કરશું, આ અગારો જેલ છે એને સપોઝ કે ફરીથી કહી દઉં કે આ બફર અને જે ડિસ્ટિલ વોટર છે બંને મિક્સ કરીશું આ ફ્લાસ્કની અંદર. એના અંદર આપણે અગારો જેલ અહીંયા નાખીશું, રાઈટ. અગારો જેલ અને આ બફર આ બંને મિક્સને આપણે મિક્સ કરી અને આને ગરમ કરીશું. જ્યાં સુધી આર પાર ના દેખાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું, એકદમ ઓગાળી દઈશું જેલને, જેલ પાવડરને. એટલે કે અગારોઝનો ઉપયોગ થાય છે મિત્રો, યાદ રાખજો, અગારોઝનો જેલ તરીકે ઉપયોગ થાય છે. અને અગારોઝ મિત્રો દરિયામાં લીલમાંથી મળી આવે છે, અથવા એવું કહી શકીએ આપણે દરિયાની ઈંધણ કહી શકીએ, સી વીડ્સ કહી શકીએ, એમાંથી અગારોઝ પાવડર મળી આવે છે જે તમને બજારમાં મળી જશે, પેકેટમાં અથવા ડબ્બામાં મળી જશે. તો અગારોઝ પાવડર અહીંયા આપણે ડિસ્ટિલ વોટર સાથે મિક્સ કર્યો છે અને એને મિત્રો આપણે ગરમ કરીએ છીએ, અહીંયા ગરમ કરીએ છીએ આર પાર ના દેખાય ત્યાં સુધી. અને પછી એટલે દાખલા તરીકે 60 ડિગ્રી સુધી આપણે ગરમ કરીએ છીએ. અને ગરમ કર્યા પછી મિત્રો શું કરીએ છીએ, આપણે આ ઇલેક્ટ્રોફોરેસિસ મશીન છે એ મશીનની અંદર આ કોમ્બ પહેલાં લગાવી દઈએ છીએ. અહીંયા તમે જુઓ છો 5મા નંબરે મેં કોમ્બ દેખાય છે, આ કાંસકા જો આ રીતે કોમ્બ છે, તમે જોઈ શકો છો આ રીતે કોમ્બ એક લગાવી દઈએ છીએ અને બંને બાજુથી પેક કરી દઈએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો બંને બાજુથી પેક કરી દઈએ છીએ. અને પછી આ જેલને છે 6ઠા નંબરે તમે જોઈ શકો છો, જેલને આ મશીનની અંદર આપણે નાખીએ છીએ અને આ રીતે એક પટ્ટી જેવું સપોઝ કે આ મશીનનો આડો ભાગ છે અહીંયા અને આટલા સુધી એને ભરીએ છીએ આ જેલને. એટલે જેલ છે એ 20 મિનિટ સુધી વેઇટ કરશો તો 20 મિનિટ સુધી એક જેલી જેવું થીક થઈ જશે, જાડું થઈ જશે આ રીતે. અને પછી આ વેલને આપણે કાઢ દઈશું બહાર, આ જાડું થઈ જાય પછી વેલને કાઢ દઈશું. એટલે ત્યાં જેલ જે છે જેલની અંદર કાણા પડી છે. સપોઝ કે હાલ હું આડું બતાડી રહ્યો છું, સપોઝ કે અહીંયા આવું કાણું પડે છે એક, તો કારણ કે તમે જેલને કાઢી દીધું છે તો અહીંયા તમે જોઈ શકો કે એક કાણું આવી રીતે પડી જશે, રાઈટ. તો જેલને આપણે કાઢ્યું છે એટલા માટે મિત્રો, મતલબ સોરી કોમ્બને આપણે કાઢ્યો છે. તો ફરીથી અહીંયા સામેની ઉપર એક આકૃતિ દોરું છું. અહીંયા તમે જેલને જ્યારે કોમ્બ આ બ્લુ કલરનું જે કોમ્બ છે એને કાઢશો એટલે આ રીતે વેલ તમને જોવા મળશે, આ રીતે કાણા જોવા મળશે. હવે એની અંદર મિત્રો શું કરશું, આપણે કાણાની અંદર આપણે આપણું જે ડીએનએ હતું, આરયુએ જે ટુકડા કરેલા હતા, એ ટુકડા કરેલા ડીએનએને મતલબ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા ટુકડા કર્યા હતા એ ડીએનએને આપણે આ કાણાની અંદર પૂરી કાઢીશું, એટલે કે એના અંદર નાખીશું અને પછી આપણે એને વિદ્યુત પ્રવાહ આપીશું. તમે અહીંયા મેં એક ઓરિજિનલ ઇલેક્ટ્રોફોરેસિસનું ચિત્ર દોરેલું છે, તમે અહીંયા જોઈ શકો છો, હું અહીંયા બતાડી રહ્યો છું, જેની અંદર અહીંયા તમે ઉપર એક ચિત્ર જોઈ શકો છો, એમાં પણ મેં બતાડેલું છે. એમાં આ જે વેલ છે તમને દેખાય છે, અહીંયા કાણા, એની અંદર ડીએનએ ભરેલું છે અને પછી તમે એને ઇલેક્ટ્રોન મતલબ કે ઇલેક્ટ્રિક લાઇટ પ્રવાહ આપશો, તો પ્રવાહ આપશો એટલે આ પદ્ધતિ કહેવાશે આઇસોઇલેક્ટ્રિક પદ્ધતિ. હવે આઇસોઇલેક્ટ્રિક પદ્ધતિમાં મિત્રો શું થાય છે, તો અહીંયા તમને સમજાવી દઉં કે આઇસોઇલેક્ટ્રિક પદ્ધતિની અંદર આપણે લૂછી અને ફરીથી
દોરીએ છીએ મિત્રો. તો આઇસોઇલેક્ટ્રિક પદ્ધતિની અંદર શું કરવામાં આવે છે કે સપોઝ આ જેલ છે, અહીંયા હું દોરું છું, આ જેલ છે, આ જેલની અંદર એક બાજુ માઇનસ વિદ્યુત પ્રવાહ અને એક બાજુ પ્લસ વિદ્યુત પ્રવાહ રાઈટ કેળવાય છે. એટલે મિત્રો એક પ્રકારેનું પીએચ મેન્ટેન, આઇસો પીએચ મેન્ટેનનું મતલબ એક વાતાવરણ કેળવાય છે, જેની અંદર આઇસો ઇલેક્ટ્રિકલ પ્રવાહ એટલા માટે કહેવામાં આવે છે મિત્રો કે પીએચ 0 થી સપોઝ 14 હોય. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું છું કે 0 થી 14 પીએચ હોય, સપોઝ અહીંયા 0 છે, 1, 2, 3, 7 અને વચ્ચે અહીંયા બાજુ 14 છે છેલ્લે, રાઈટ. તો આ પ્રમાણે કેળવાય છે પીએચ મેન્ટેન કરવા માટે એક એક પ્રવાહ કેળવાય છે કે એ પીએચ છે એ એક અમુક ચાર્જે એ પોતાના મોલિક્યુલ્સમાંથી કેટલાક પાર્ટિકલ્સ કેટલાક ઇલેક્ટ્રોન લોસ કરે છે અને ત્યાં સ્ટેબલ થઈ જાય છે. દાખલા તરીકે હવે હું વાત કરું કે આપણા વેલ અહીંયા છે આ બાજુ માઇનસ, કારણ કે ડીએનએ માઇનસ છે એટલે આપણે નેગેટિવ છે, એટલે નેગેટિવ તરફ આપણે ડીએનએને પોર કરીએ છીએ. અહીંયા વચ્ચે 7 પીએચ છે સમજી લો અને આ બાજુ 0 પીએચ છે અને આ બાજુ 14 પીએચ છે. હવે આપણે ડીએનએને પાર્ટિકલ્સને અહીંયા આપણે પોર કરીએ છીએ એટલે ડીએનએ આપણે વિદ્યુત પ્રવાહ આપશું એટલે ડીએનએના જે મોલિક્યુલ્સ છે એ આ બાજુ ગતિ કરશે, કારણ કે ડીએનએ નેગેટિવ છે તો પોઝિટિવ તરફ ગતિ કરશે. અને ડીએનએના જે ટુકડા છે એ ટુકડાઓ પોતાના ચાર્જ પ્રમાણે, સપોઝ કે એક ટુકડો છે એ બીજા નંબરની પીએચએ આવી અને પોતાનો ચાર્જ ગુમાવી દેશે એટલે અહીંયા સ્ટેબલ થઈ જશે. એવી રીતે કેટલાક ડીએનએના ટુકડા 7 નંબરે આવીને પોતાનો ચાર્જ ગુમાવશે એટલે અહીંયા સ્ટેબલ થઈ જશે, કેટલાક 8 નંબરે ગુમાવશે એટલે અહીંયા સ્ટેબલ થઈ જશે. પણ મિત્રો યાદ રાખજો, જે નાના ટુકડાઓ હશે ઉપર સ્ટેબલ થશે અને મોટા ટુકડાઓ હશે ઉપર સ્ટેબલ થશે અને નાના ટુકડાઓ મિત્રો દૂર સુધી સ્ટેબલ થશે, કારણ કે મોટા ટુકડાઓ છે એ ઉપર સુધી જ રહેશે, એનો ચાર્જ જલ્દીથી ગુમાવી દેશે. નહીં તો મોટા ટુકડાઓ છે ઉપર સ્ટેબલ થશે, નાના ટુકડાઓ દૂર સુધી વહન થશે. આમ આ રીતે ડીએનએના બેન્ડ છેક સુધી વહન થાય છે અને તમને મતલબ આ ઇલેક્ટ્રિક પ્રવાહ આપ્યા પછી તમને કંઈક આ રીતે દેખાય છે. હું તમને બતાડું ચિત્રમાં ફરીથી, તમને આ રીતે બેન્ડ દેખાશે, આ રીતે ડીએનએના બેન્ડ દેખાશે, તમને ડાયરેક્ટ જોવા નહીં મળે મિત્રો, તેના માટે અલગ અલગ મશીનનો ઉપયોગ કરવો પડશે. હું તમને પાછળથી બતાવું છું કે કેવી રીતે ડીએનએના બેન્ડ દેખાય છે. તો મિત્રો હાલ આ ડીએનએના બેન્ડ દેખાય છે, અમુક સમય સુધી આપણે આ લાઇટ આપવાથી ઇલેક્ટ્રિક પ્રવાહ આપવાથી આપણને આ ડીએનએ પસાર થયેલું દેખાશે, પણ આપણે ડાયરેક્ટ જોઈ શકશું નહીં કે અંદર ડીએનએ છે કે નથી, એના માટે અમુક વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે. તો ઇન ફ્યુચર આપણે એને જોઈશું, હું તમને બતાવીશ કે કેવી રીતે. તો આ મશીન છે, એમાં તમે જોઈ શકો આ રેડ છે એ નેગેટિવ, અહીંયા આ બાજુ પોઝિટિવ છે, આ રીતે ચાર્જ આપેલા છે. તો આપણે આ ડીએનએ ટુકડાઓને સેપરેટ કરી શકીએ છીએ પોતાના ખંડ પ્રમાણે, પોતાના જે કિલો બાઇટ છે કેબીજ પ્રમાણે આપણે એને અલગ અલગ કરી શકીએ છીએ. તો આપણે નેક્સ્ટ જોઈએ હવે ડીએનએ જોવાની પદ્ધતિની વાત કરી દઈએ કે આ ડીએનએ બેન્ડ, મેં તમને હમણાં કીધું કે આ પટ્ટાઓ દેખાય છે, તમે અહીંયા જોઈ શકો છો, આપણે આ પટ્ટાઓ જોઈ શકીએ છીએ. તો કેવી રીતે જોઈ શકીએ છીએ? સપોઝ કે હાલ મેં તમને કીધું કે આ ડીએનએના પટ્ટા અહીંયા તમે જોઈ લીધા છે, હવે કે અંદર મતલબ જોયા નથી પણ અંદર તમને ખબર છે કે પસાર થયેલા છે નેગેટિવથી પોઝિટિવ તરફ. આ એક મશીન મેં દોર્યું છે, એમાંથી આ પટ્ટા જે અહીંયા વેલ છે બ્લુ કલરના, ત્યાંથી ડીએનએ આ રીતે ટ્રાન્સફર થયા હશે, પણ આપણે જોઈ શકતા નથી. હવે તો હવે જોઈએ આપણે કેવી રીતે જોઈ શકીએ. તો આપણે શું કરીશું, ઇથિડિયમ બ્રોમાઇડની અંદર આ આખી જેલ છે એને કાઢી, મતલબ આ મશીનમાંથી આ જેલને અહીંયાથી કાઢી દઈશું આખી. અહીંયાથી ફરીથી આકૃતિમાં બતાવું છું, આ જેલને આપણે આખી બહાર કાઢીશું મશીનમાંથી અને ઇથિડિયમ બ્રોમાઇડના માધ્યમમાં મૂકીશું. ઇથિડિયમ બ્રોમાઇડ ડાયનો ઉપયોગ કરીશું આપણે અને માધ્યમમાં મૂકી અને આપણે એની અંદર ઇથિડિયમ બ્રોમાઇડ માધ્યમમાં મૂકીએ છીએ. અથવા બીજો એક પદ્ધતિ છે, આપણે એક્સરેનો ઉપયોગ કરીએ છીએ. હવે ઇથિડિયમ બ્રોમાઇડના અંદર મૂકીએ તો એને ડીપ કરીએ અને પછી યુવી લાઇટમાં જોઈએ મિત્રો, તો આ રીતે ઓરેન્જ કલરના પટ્ટા દેખાશે. તમે અહીંયા જોઈ શકો છો કે જો ડીએનએ હાજર હશે આપણા બેન્ડમાં તો ઓરેન્જ કલરના પટ્ટા દેખાડશે. તમે અહીંયા પણ આ આકૃતિમાં પણ જોઈ શકો છો કે આ બધા પટ્ટા જે દેખાય છે ડીએનએના છે મિત્રો, તો ઓરેન્જ કલરના પટ્ટા દેખાય છે. અહીંયા શું છે મિત્રો, આ બાજુ વેલ છે. હું તમને ફરીથી કાઢીને બતાવું જેથી તમે જોઈ શકો કે આ જે જેલ છે એની અંદર વેલ આ બાજુ છે. વેલ એટલે કે મિત્રો જે કાણા પાડેલા હતા કોમની મદદથી, જેમાં ડીએનએ પૂરેલું હતું, અને એ વેલમાંથી ડીએનએ આ બાજુ પ્રસ્થાપિત થયું છે નેગેટિવથી પોઝિટિવ તરફ. તો તમે અહીંયા જોઈ શકો છો કે પટ્ટાઓ અલગ અલગ પોતાના ટુકડાઓ પ્રમાણે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે, પીએચ પ્રમાણે પોતાનો ચાર્જ ગુમાવવાને કારણે અલગ અલગ રીતે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે, તમે અહીંયા જોઈ શકો છો રાઈટ. તો અહીંયા પણ એક તમને ઓરેન્જ બેન્ડ જોવા મળે છે જે ડીએનએના અહીંયા વેલ છે, તો આ બાજુ વેલ છે એટલે આ બાજુ પ્રસ્થાપિત થયા છે પોઝિટિવ તરફ. એવી રીતે એક્સરેનો ઉપયોગ કરીએ છીએ. આપણે એક્સરે પટ્ટીનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ કે એક્સરે જોવા માટે શું કરવું પડે છે કે જે આપણે આ જેલ છે, જેલની અંદર આપણે જે પ્રોબ્સ નાખીએ છીએ, પ્રોબ્સ એટલે કે સપોઝ કે ડીએનએના ટુકડા છે, અહીંયા એ ટી જી સી આપેલા છે. હવે કૃત્રિમ પ્રોબ આપણે નાખીશું તો કૃત્રિમ પ્રોબના અંદર આપણે એક એવી સિક્વન્સ બનાવેલી છે કૃત્રિમ રીતે, તો એની સામે ટી
અને ટીને સામે એ, જીને સામે સી અને સીની સામે જી. આપણે કૃત્રિમ પ્રોબ છે એટલે કે કૃત્રિમ બનાવેલા ન્યુક્લિયોટાઇડ છે જે આપણે રેડિયો લેબલ કરેલા છે એને આપણે નાખશું તો એ ટુકડાઓની સામે, આ મેઇન ટુકડા છે ડીએનએના જેલમાં, એની સામે મિત્રો આ જોડાઈ જશે અને આપણે એને એક્સરે ઉપર લઈ અને એક્સરેની માધ્યમની અંદર આપણે એને રેડિયો લેબલ છે એટલા માટે એને નિહાળી શકીએ છીએ. તો આપણને આઈડિયા આવી જશે, સપોઝ કે આપણને આ દેખાશે તો હવે ખબર પડી જશે કે ઓરિજિનલ ડીએનએની અંદર આ ટુકડો છે, એ ટી જી સી ટુકડો આવેલો છે. તો આ રીતે એક્સરેનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ રેડિયો લેબલનો પદ્ધતિનો ઉપયોગ કરીને. ખાસ જોવા માટે આપણે ઇથિડિયમ રોમાઇડનો ઉપયોગ કરીએ છીએ, ઇથિડિયમ રોમાઇડ ડાયનો ઉપયોગ કરી માધ્યમમાં આપણે યુવી લાઇટની અંદર આપણે એને જોઈએ છીએ જેથી આપણે ઇઝીલી જોઈ શકીએ. નેક્સ્ટ વાત કરીએ કેટલીક બ્લોટિંગ પદ્ધતિઓ. હવે મિત્રો ઘણીવાર ફરીથી કહું છું કે આપણે આ બ્લોટિંગ પદ્ધતિનો ઉપયોગ એટલા માટે કરીએ છીએ, ઘણીવાર આપણે લોંગ સમય સુધી આ ડીએનએના પટ્ટાઓને પ્રિઝર્વ કરવા હોય તો આ બ્લોટિંગ પદ્ધતિ બહુ અગત્યની છે. કે આપણે સધન બ્લોટિંગ, નધન બ્લોટિંગ અને આપણે વેસ્ટર્ન બ્લોટિંગ ત્રણ પ્રકારના પ્રકાર આવે છે. તો ડીએનએના ટુકડાઓને જ્યારે અલગ કરવા માટેની જે પદ્ધતિ વપરાય છે તેને સધન બ્લોટિંગ કહેવામાં આવે છે, અને આરએનએના ટુકડાઓને અલગ કરવા માટે જે પદ્ધતિ વપરાય છે તેને નધન બ્લોટિંગ કહેવામાં આવે છે, અને પ્રોટીન અલગ કરવા માટે જે પદ્ધતિ વપરાય છે તેને વેસ્ટર્ન બ્લોટિંગ કહેવામાં આવે છે. મતલબ મિત્રો હવે આપણે અલગ તો કરી દીધા છે, સપોઝ હાલ આપણે વાત કરીએ પહેલાં જ આપણે ડીએનએ વિશે ભણીએ છીએ એટલે ડીએનએના ટુકડાને અલગ કરવા માટેની વાત કરી તો આપણે અલગ તો કરી દીધા છે, પણ આપણે એને લોંગ સમય સુધી પ્રિઝર્વ કરવા છે તો એના માટે બ્લોટિંગ પદ્ધતિ વપરાય છે. એ બ્લોટિંગ સધન બ્લોટિંગ આપણે જોઈ લઈએ તો આપણને વધારે આઈડિયા આવશે. તો અહીંયા એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક રૂપાંતરણની પ્રક્રિયા માટેની એક ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કરેલ છે. તો એના અંદર કેવી રીતે રૂપાંતરણની પ્રક્રિયા થાય છે એ આપણે સમજવાનું છે કે આપણા જે ડીએનએના બેન્ડ છે હવે આપણે એને આપણે પ્રિઝર્વ કરવા છે લોંગ સમય સુધી. જો મિત્રો જેલ ઉપર જે બેન્ડ છે, આપણે સપોઝ કે આ જેલ ઉપર બેન્ડ એટલે કે ડીએનએના પટ્ટાઓ લીધા, એ લોંગ સમય સુધી રાખશું તો વેસ્ટ વિઘટિત થઈ જશે, જેલ પણ વિઘટિત થઈ જશે. પણ એ લોંગ સમય સુધી આ પટ્ટાને આપણે રાખવાના હોય તો આપણે આને શું કરી શકીએ, કેવી રીતે રાખી શકીએ, તો એના માટે એક સધન બ્લોટિંગની પ્રક્રિયા ઉપયોગ થાય છે. મિત્રો તમે ઘણીવાર નામ સાંભળ્યું હશે, તો આજે જોઈ લઈએ આપણે કે શું કરવામાં આવે છે. એક ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, એની અંદર વચ્ચોવચ્ચ એક બ્લોક હોય છે. મિત્રો કાચનો સપોઝ બ્લોક હશે તો કાચનો, તો આ રીતે વચ્ચોવચ્ચ એક મોટો બ્લોક હોય છે. હું અત્યારે રેડ પેનથી દોરી રહ્યો છું. સપોઝ કે આ બ્લોક છે મિત્રો, એક બ્લોક છે અને એની આજુબાજુ આ રીતે 300 મિત્રો 300 એટલે કે આ રીતે તમે જોઈ શકો છો કે એક ફિલ્ટર પેપર લગાવવામાં આવે છે 300, રાઈટ. ફરીથી કહું છું, એક એવું અથવા વોટમેન પેપર પણ આપણે કહી શકીએ, વોટમેન પેપર લગાવવામાં આવે છે અહીંયા 300. તો અહીંયા આપણે લખી શકીએ કે વોટમેન પેપર આવી રીતે લગાવીશું અને એના ઉપર મિત્રો તરત જ એની ઉપર બ્લુ કલરનું તમને જે દેખાય છે એ મિત્રો આપણી જેલ છે, રાઈટ. આપણે જે જેલ ઉપર બેન્ડ લીધા છે એ બેન્ડમાંથી આપણે એને પ્રિઝર્વ કરવાના છે લોંગ સમય સુધી. નાઇટ્રોસેલ્યુલોઝ પેપર ઉપર આપણે લેવાના છે, નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન ઉપર લેવાના છે. તો આ પટ્ટાવાળી જે જેલ છે એ જેલને આપણે અહીંયા મૂકી છે, આ બ્લુ કલરની છે એ જેલ છે. જેલ ઉપર મિત્રો જે ગ્રીન કલર તમને દેખાય છે, જે ગ્રીન કલર છે એ પેપર છે એટલે કે નાઇટ્રોસેલ્યુલોઝ પેપર છે. અહીંયા આપણે લખી દઈએ કે નાઇટ્રોસેલ્યુલોઝ પેપર, રાઈટ. નાઇટ્રોસેલ્યુલોઝ પેપર લીધું છે તો આ નાઇટ્રોસેલ્યુલોઝ પેપર ઉપર આપણે આ પટ્ટા છે ડીએનએના પટ્ટા એ લેવાના છે અને લોંગ સમય સુધી પ્રિઝર્વ કરવાના છે. એના પછી ફરીથી આ રેડ કલરના છે બધા જ મિત્રો વારા પરથી ઘણા બધા વોટમેન પેપર મૂકેલા છે જે ઇઝીલી પાણીનું શોષણ કરે. તો વોટમેન પેપર ફરીથી અહીંયા લખું છું, વોટમેન પેપર અથવા ફિલ્ટર પેપર તમે મૂકી શકો છો અને એની ઉપર મિત્રો એક રૂમાલ અથવા કંઈક તમે પેપર મૂકી શકો છો. ઘણા બધા બીજા પર પેપર ટોવલ સ્ટોક પણ કહી શકીએ આપણે અને એની ઉપર કંઈક વજન મૂકી શકો તો આમ એક મોટી એક રચના તૈયાર થાય છે અને આપણે એને સધન બ્લોટિંગની રૂપાંતરણની પ્રક્રિયા કહીએ છીએ. હવે મિત્રો થાય છે શું કે તમે આ ફિલ્ટર પેપર મૂક્યું છે અને નીચે મિત્રો બફર મૂક્યું છે. આ જે ડોટ 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 દર્શાયા છે, સપોઝ કે અહીંયા હું ગ્રીન પેનથી બતાવી દઉં તમને કે ત્યાં આગળ આ બફર મૂકેલું છે. બફર છે અહીંયા તમે જોઈ શકો છો, રાઈટ. આ બફર છે, અંદર માધ્યમ પાણીનું વધારે હશે તો આ બફર છે. હવે શું થાય છે, બફર આ જે વોટમેન પેપર છે અહીંયા મેં બતાડેલું છે, વોટમેન પેપર દ્વારા ઉપર ચડે છે બફર. આ રીતે તમે જોઈ શકો છો, વોટમેન પેપર દ્વારા ઉપર ચડે છે. અહીંયા આપણે અલગ પેનથી જ, બ્લેક પેનથી જ દર્શાવી, તમે બધું જોઈ શકો કે સપોઝ આ બફર ઉપર ચડી રહ્યું છે. હવે આ બફર ઉપર ચડે છે, સાથે સાથે હવે એ જેલ ઉપર પણ બફર આવશે. આ જેલ ઉપર હવે મિત્રો બફરની એફિનિટી વધારે છે ડીએનએ જોડાવા માટે. ફરીથી કહું છું, ડીએનએ જોડાવા માટે જેલ કરતાં બફરની એફિનિટી વધારે છે એટલે કે આપણા ડીએનએના જે પટ્ટા છે એ બફર સાથે મિશ્ર થઈ જશે, જોડાઈ જશે. ફરીથી કહું છું, બફર સાથે આ જેલના અંદર રહેલા ડીએનએ પટ્ટા છે, ડીએનએ છે એની સાથે જોડાઈ જશે. અને હવે બફર એમને એમ ઉપર ચડે છે એટલે નાઇટ્રોસેલ્યુલોઝ પેપર ઉપર જાય છે. તો હવે અહીંયા ઊંધું છે કે નાઇટ્રોસેલ્યુલોઝ પેપરની એફિનિટી વધારે છે, આકર્ષકતા વધારે છે ડીએનએ માટે.
તો હવે શું થશે કે આ નાઇટ્રોજન સેલ્યુલોસ પેપર છે એની ઉપર આપણા ડીએનએના પટ્ટા ગોઠવાઈ જશે એમને એમ, અને જે બફર છે તે એ ડીએનએને છોડી દેશે અને બફર ઉપર જતું રહેશે, ઉપર જેટલા પણ વોટમેન પેપર છે એની ઉપર બધું જ બફર શોષાઈ જશે અને જે પેપર બીજા પણ મતલબ બધા જ આ મૂકેલા છે વોટમેન પેપર એની ઉપર આ બધા જ બફર જતું રહેશે અને જે ડીએનએના બેન્ડ છે આ લીલા કલરની જે તમે અહીંયા દોરેલી છે નાઇટ્રોસેલ્યુલોઝ પેપર એની ઉપર બધા જ બેન્ડ આવી જશે અને આપણે આને લોંગ સમય સુધી પ્રિઝર્વ કરી શકીએ છીએ. તો ફરીથી વાત કહું છું, પહેલાં મેં તમને કીધું કે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કેમ કરીએ છીએ, તો આપણે પુનઃસંયોજિત ડીએનએ છે ને અલગ કરવાનું છે અને આપણે ડીએનએમાં મૂકવાનું છે, ફસાવવાનું છે વેક્ટરની અંદર, વાહકની અંદર. તો આપણે એને બહાર કેવી રીતે કાઢીશું આ ડીએનએના ટુકડાને? સપોઝ કે મેં તમને કીધું કે આ બેન્ડ બધા જ બની ગયા છે, અહીંયા ડીએનએના ટુકડા છે, આ ડીએનએના ટુકડાને આપણે અલગ કેવી રીતે કરીશું? તો આપણે જેલ જ્યારે બહાર કાઢીએ છીએ આપણે જોઈએ છીએ કે આ ટુકડો અહીંયા છે હવે, અને આપણને ખબર પડી જાય છે કે આનું જે આપણે જે માપનો જે ડીએનએ ટુકડો છે આપણને ખબર પડી જાય છે અહીંયા છે. પછી આપણે એને છાલણ કરીશું, ઇલ્યુશન્સ કરીશું. ઇલ્યુશન કરીશું એટલે અહીંયા તમે જોઈ શકો છો બ્લેડની મદદથી આ ભાઈ એમને જે જેલ છે એને કાપે છે, ટુકડાને કાપે છે. સપોઝ કે આટલો ટુકડો કાપી દઈશું, અથવા આપણે એટલે જેવી રીતે દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈ આઈસ્ક્રીમ ખાતા હોય તો આપણે ચમચીથી કેવી રીતે એક ભાગ લઈએ છીએ, એવી જ રીતે અહીંયા શું થાય છે કે જેલમાંથી જે બ્લેડ છે એ બ્લેડથી એ ટુકડાને જે આપણે ટુકડો લેવાનો છે એ ટુકડાને આપણે શું કરીએ છીએ, કાપીએ છીએ અને પછી એ ટુકડાને આપણે વેક્ટર સાથે લગાવીએ છીએ. તો આ વેક્ટર જે છે એટલે કે વાહક છે, પ્લાઝમિડ છે, એની સાથે આ ટુકડાને પછી આપણે લગાવીએ છીએ. પણ આ ટુકડાને અલગ કરવાની મેં તમને આખી રીત કીધી, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કીધી. જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં ફરીથી કહું છું, જે ડીએનએ છે એ નેગેટિવથી પોઝિટિવ તરફ વહન પામે છે. તો આજે તમને ખૂબ જ સરસ મજાનું નોલેજ મળ્યું છે મિત્રો. અને મિત્રો આ વિડીયો તમને ગમ્યો તો જરૂરથી મને કોમેન્ટ કરીને કહેજો કે તમને શું ખબર ના પડી, હું તમને તરત જ બધા જ પ્રશ્નોનો જવાબ આપીશ. અને ખબર પડી હોય મિત્રો તો ગમ્યો હોય તો અત્યારે જ મિત્રો લાઇક તો બને જ છે, લાઇક જરૂરથી કરી દેજો. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો તો શેર પણ કરજો બધા લોકોને, જેથી તમને ખૂબ જ નોલેજ વધતું રહે. અને લાઇક કરવાનું અત્યારે ભૂલતા નહીં. ફરીથી કહું છું, સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો. ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ફેસબુક છે, ગુજરાત બાયોલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે, મારો મેલ આઈડી પણ છે mewadamanishwan@gmail.com, ત્યાં આગળ પણ મને મેસેજ કરી શકો છો. ત્યાં સુધી આવજો મિત્રો, થેન્ક યુ સો મચ.